जय राजाराम विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 प्रकरण नंबर 5 सामाजिक विज्ञान शांति के स्वरूपमां भगवान बुद्ध अने भगवान महावीर एनो अभ्यास करीशुं। एवुं कहेवाय छे के ईस्वीसन पूर्व 6 सदीमां भारतमां केटलाक सामाजिक सुधारो कुरिवाजो धार्मिक मान्यताओ अंधश्रद्धाओ बधुं व्यापी गयुं, जेना कारणे आपणो जे समाज हतो, आपणो जे धर्म हतो, एना अंदर लोकोनी अविश्वास अंधश्रद्धाओ पैदा थई गई। आ अंधश्रद्धाओ अविश्वास समाज में रहेली अज्ञानताओ आ बधाने दूर करवा माटे जे कार्य हतुं, ए कार्य ए समयना केटलाक महान सुधारकोए कर्युं। एनो बधो श्रेय ए समय थई गयेला जे महान सुधारको हता ए सुधारकोने आपवा जोईए, कारण के ए समय रहेला समाजमां केटलाक सामाजिक असमानता, समाजना अंदर असमानता हती, ऊंच नीचना भेदभावो हता। मित्रो, असमानता तो आजे पण आपणने जोवा मळे छे, આજે પણ જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેના ભેદભાવો, આજે પણ આપણે બધા સામાજિક અસમાનતાનો સામનો કરી રહ્યા છીએ। પરંતુ આપણે એ સમયની વાત કરીએ છીએ, ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામીના જે સમયની વાત કરીએ, તે એમના જીવનમાં સામાજિક અસમાનતાઓ અને કુરિવાજો ધાર્મિક બાબતોનો આપણે અભ્યાસ કરવાનો છે। આ જે સામાજિક અસમાનતા કુરિવાજો અનૈતિકતા મહાવીર સ્વામી વાત કરવાની છે। તો આપણે આ પ્રકરણના અંદર એક તો ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી છઠ્ઠી સદીના અંદર ભારતમાં વ્યાપેલા દેશના અંદર કેટલાક ભાગોના અંદર જે વ્યાપેલા જે દૂષણો હતા, આ દૂષણોને દૂર કરવા માટે બે મહાન એવા સુધારકો થઈ ગયા, સંતો થઈ ગયા, અથવા મહાન રાજવી પુરુષો થઈ ગયા, કે જેમને સુખ સગવડોથી ભરેલું જે એમનું જીવન હતું એ જીવનનો ત્યાગ કરી અને એમને પોતાની પ્રજા માટે એમને શું કર્યું હોય, ગુરુનો ત્યાગ કર્યો અને સંન્યાસી બન્યા। તો આવા જ મહાન પુરુષો હતા, આ મહાન પુરુષોએ આપણા ધર્મને, આપણા સમાજને, સમાજમાં રહેલી અંધશ્રદ્ધાઓને નિવારવા માટેનું જે મહત્વનું કાર્ય કર્યું, આપણે આજે એના વિશે આપણે જોઈએ। આપણે વાત કરીએ ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીની વાત કરીએ, આપણે પહેલી વાત કરીએ ગૌતમ બુદ્ધ વિશેની વાત કરીએ, પછી વિશે વાત કરીએ આપણે ગૌતમ બુદ્ધ વિશેની વાત કરીએ। તો ગૌતમ બુદ્ધ એમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું, એમનું બાળપણનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો, સિદ્ધાર્થ હતું। પરંતુ લોકોના દુઃખ
અને ધર્મ અને સમાજમાં રહેલી જે અસમાનતાઓને અજ્ઞાનતાને ભય બધા આ જોતા એમ દુઃખ થયું એમ રે સમાજ સુધારણાના કાર્યો કર્યા જેને આપણે સમાજ સુધારક એવા મહાન સમાજ સુધારક કહેવા હોય તો પણ આપણે કહી શકીએ ગૌતમ બુદ્ધ વિશે કેટલીક જાતક કથાઓમાંથી આપણને જાણવા મળે છે જો એમના ધર્મ વિશે એમના જન્મ વિશે એમના જીવન વિશેની જે માહિતી છે આ માહિતી આપણે લઈએ કેટલીક એમના જન્મ વિશેની જે માહિતી આપણને એમની જાતક કથાઓમાંથી જાણવા મળે છે આ જાતક કથાઓમાંથી આ ઉપરાંત આપણને બૌદ્ધ ધર્મના જે ગ્રંથો છે હા બૌદ્ધ ધર્મનો જે ગ્રંથ છે ત્રિપિટક હા બૌદ્ધ ધર્મનો ગ્રંથ જાતક કથાઓ મળે છે એમના જન્મ એમનું બાળપણ એક ક્યારે ગુરુનો ત્યાગ કર્યો એમના લગ્ન ક્યારે થયા એની માતાનું અવસાન થયું અને પિતાનું નામ શું હતું આ વગેરે વગેરે પ્રકારની જે માહિતીઓ છે આપણને આ બૌદ્ધ ધર્મની કેટલીક કથાઓ અને જાતક કથાઓમાંથી આપણને આપણા જન્મ પૂર્વજન્મ વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે આ બૌદ્ધ ધર્મનો ગ્રંથની વાત કરીએ ત્રિપિટક ત્રિપિટક એ ત્રણ ભાગોમાં વિચાર્યું છે એક ત્રિપિટક એક સુપિટક બીજું વિનય પિટક અને ત્રીજું અભિધર્મ પિટક બૌદ્ધ ધર્મ આ મહાન ગ્રંથ સુપિટક વિનય પિટક અભિધર્મ પિટક આ ત્રણ પિટકોમાંથી આપણને બૌદ્ધ ધર્મની વિશેની માહિતી પ્રાપ્ત થાય છે આ ઉપરાંત ભગવાન મહાવીર સ્વામી અને એના જીવન વિશેની માહિતી પણ આપણને આ ત્રણ ગ્રંથોમાંથી પ્રાપ્ત થાય છે બીજી વાત કરીએ આગળ આ જે ગ્રંથો અને એમની જે માહિતી છે એ એમના પૂર્વજન્મ સાથે સંકળાયેલી છે જો હવે આપણે એમના જીવન વિશેની વાત કરીએ ભારતના નેપાળ પ્રદેશમાં તરાઈ નામનું જે રાજ્ય હતું આ તરાઈ નામના રાજ્યમાં કપિલવસ્તુ નામના જે નગર હતો પ્રદેશ હતો આ કપિલવસ્તુના જે ક્ષત્રિયો હતા એ શાક્ય તરીકે ઓળખાતા ક્ષત્રિયો એટલે રાજાઓ એ કયા તરીકે ઓળખાતા હતા ભાઈ શાક્ય તરીકે ઓળખાતા હતા અને તેનું એક ગણ રાજ્ય ગણ એટલે લોકો અને ભલે એ લોકોનું બનેલું રાજ્ય જેને આપણે ગણ રાજ્ય તરીકે ઓળખીએ છીએ વિદ્યાર્થી મિત્રો આપણે ગૌતમ બુદ્ધના જીવન વિશે વાત કરતા હતા એમનું જે બાળપણ હતું એના માતા પિતા હતા એમનો ધર્મ હતો એના જે ધર્મ ગ્રંથોમાં જે એના જીવન વિશેની જે જાતક કથાઓ છે આ જાતક કથાઓ વિશેની જે માહિતી આપણને પ્રાપ્ત થાય છે એના વિશેનું આપણે જે વાત કરતા હતા એમાં આગળ જઈએ તો બૌદ્ધ ધર્મના જે ગ્રંથ છે ત્રિપિટક આ ત્રિપિટકમાંથી સુપિટક વિનય પિટક અને અભિધર્મ પિટકમાંથી આપણને ભગવાન ગૌતમ બુદ્ધના જીવન અને પૂર્વજન્મ સાથે સંકળાયેલી જે કથાઓ છે આ કથાઓ વિશેની માહિતી આપણને પ્રાપ્ત થાય છે બીજું વાત કરીએ કે ભારતના નેપાળ પ્રદેશમાં આવેલું જે તરાઈ રાજ્ય હતું તરાઈ નામનું જે રાજ્ય હતું આ રાજ્યમાં કપિલવસ્તુ નામનું એક રાજ્ય હતું અને આ રાજ્યમાં ક્ષત્રિયો જે રહેતા હતા આ જે ક્ષત્રિયોને શાક્ય તરીકે ઓળખવામાં આવતા જે ક્ષત્રિય કુળના જે રાજવા રાજવીઓ હતા આ રાજવીય રાજાઓને શાક્ય તરીકે ઓળખવામાં આવતા હતા આ એક ગણ રાજ્ય હતું જો આ શાક્યોમાં શું હતું ભાઈ ગણ રાજ્ય હતું ગણ એટલે લોકો અને રાજ્ય લોકોનું બનેલું રાજ્ય ગણ ગણ એટલે લોકોનો સમૂહ જે બનેલો હોય એવું આ એક રાજ્ય હતું તે ગણ રાજ્યના વડા શુદ્ધોધન હતા જુઓ હવે પહેલી વાત કરીએ કપિલવસ્તુના ક્ષત્રિયો એ શાક્ય કહેવાતા અને એ ગણ રાજ્ય હતું કપિલવસ્તુ એ રાજ્ય એ કેવું હતું ભાઈ ગણરાજ્ય હતું અને એના ક્ષત્રિયોને શું કહેવામાં આવતું ભાઈ ક્ષત્રિયો કહેવામાં આવતા બીજું કે એ રાજ્ય ગણરાજ્યના વડા કોણ હતા શુદ્ધોધન હતા ભારતના નેપાળ પ્રદેશમાં તરાઈનું રાજ્ય હતું અને આ રાજ્યમાં કપિલ
કપિલવસ્તુ નામનું રાજ્ય હતું અને કપિલવસ્તુ નામના રાજ આ સોરી કપિલવસ્તુ રાજ્યના રાજા તરીકે કોણ હતા ભાઈ શુદ્ધોદર હતા જો હવે આવશે ગૌતમ બુદ્ધના પિતાનું નામ ગૌતમ બુદ્ધના પિતા નામ શોધ વિદ્યાર્થી મિત્રો શુદ્ધો તેમની માતાનું નામ પિતાનું નામ શુદ્ધોદર અને માતાનું નામ મહાદેવી હતી. એમની પત્ની આપણે પછી વાત કરીશું, પહેલા લખી દઈએ તેમની પત્નીનું નામ શું હતું? યશોધરા. ચલો આપણે હવે વાત કરીએ ભારતના નેપાળના પ્રદેશ આવેલો છે, ભારતની પાડોશી, એમાં તરાઈ જે પ્રદેશ હતો આ પ્રદેશમાં કપિલવસ્તુ નામનું એક રાજ્ય હતું. આ રાજ્યમાં ક્ષત્રિયો જે શાક્યો કહેવાતા એ ગણરાજ્ય હતું. આ ગણરાજ્યના વડા એટલે કે ગૌતમ બુદ્ધના પિતા શુદ્ધોદર હતા. ગૌતમ બુદ્ધની માતાનું નામ એટલે કે શુદ્ધોદરની પત્નીનું નામ મહાદેવી હતી. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 500 શાસ્ત્રમાં થયો. જો એનો જન્મ ગૌતમ બુદ્ધ જન્મ ઈસવીસન પૂર્વે 500 જો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 500 થયો હતો. એમનો જન્મ શુદ્ધોદર અને મહાદેવી દેવીના ઘરે થયો. ગૌતમ બુદ્ધ ના બાળપણનું નામ સિદ્ધાર્થ. જો એ બાળપણનું નામ એનું બાળપણનું નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? સિદ્ધાર્થ. એની માતા એના પિતા એને સિદ્ધાર્થ તરીકે ઓળખતા હતા. જન્મના થોડા દિવસોમાં તેમની માતા મૃત્યુ પામ્યા. જો સિદ્ધાર્થની માતા એટલે કે મહાદેવી ગૌતમ બુદ્ધના જન્મના થોડા દિવસો બાદ એમનું શું થાય છે મિત્રો? અવસાન થાય છે. તેથી તેમનું પાલન પોષણ, બાળક નાનું હોય અને એની માતા મને ઉજરી જાય ત્યારે એનું લાલન પોષણ એનો એટલો પિતા કરી શકે નહીં. એટલે એનું લાલન પોષણ એ ગૌતમી પ્રજાપતિએ કર્યું અને જે એના પાલક માતા હતા. કોણે કર્યું ભાઈ? ગૌતમી પ્રજાપતિ નામની એક સ્ત્રીએ કર્યું અને એ એમની શું હતા ભાઈ? પાલક માતા હતા. નાનપણથી સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલો. જો જ્ઞાની પુરુષ, મહાન અને સંત, સમાજ સુધારક એ એમનું જીવન આખું અલગ જ હોય છે. એ બધા જ કરતા અલગ રીતે તરી આવતા હોય છે. હા, બીજું કે આવા લોકોને જ્ઞાન, સમાજ સુધારણા, હા શિક્ષણ, સમાજમાં રહેલી અશ્રદ્ધાઓ, વહેમો, કુરિવાજો આ બધાને દૂર કરવા વાળા હોય છે. આ લોકો શરૂઆતથી અલગ પ્રકૃતિ, અલગ સ્વભાવ ધરાવતા હોય છે. તેથી કહીએ કે એની માતાનું મૃત્યુ થાય છે એટલે કે મહાદેવીનું મૃત્યુ થાય છે અને પાલક માતા તરીકે ગૌતમી પ્રજાપતિ ગૌતમી પ્રજાપતિએ પાલક માતા તરીકે ગૌતમ બુદ્ધનો એટલે કે સિદ્ધાર્થનો ઉછેર કર્યો. નાનપણથી સિદ્ધાર્થ એ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા.
कपिल वस्तु की बाजू में अलार कलाम नामना गुरु नो आश्रम आवेलो जो अलार कलाम नामना जो गुरु से अ गुरु नो आश्रम बाजू में जा आवेलो जी એટલે નાનપણથી તે એ એના ગુરુ હતા એના આશ્રમમાં એ બધું જ્ઞાન લેવા જતા જો નાનપણથી સિદ્ધાર્થની બાજુમાં અંદર આલારકલામ નામના ઋષિ છે આ ઋષિનો આશ્રમ આવેલો છે અને આ આશ્રમ માં ગૌતમ બુદ્ધથી જ્ઞાન લેવા માટે જતા હતા બીજું કે તેમની એના ગુરુ હતા આલાર કલામ એ એના કોણ હતા ભાઈ ગુરુ હતા કોના ગુરુ હતા ગૌતમ બુદ્ધના એટલે કે ભગવાન સિદ્ધાર્થના એ બુદ્ધ શું હતા ગુરુ હતા આશ્રમમાં જતો હતો ત્યારે એ પોતે ધ્યાન કરતા જો ગૌતમ બુદ્ધ આશ્રમમાં જતા આશ્રમમાં જઈ અને પોતે શું કરતા ધ્યાન કરતા આમ ધ્યાન સમાધિ જ્ઞાન અને આ બધાની સાથે લોકોની સાથે પોતે શું કરતા ચર્ચા કરતા હતા આશ્રમમાં રહી અને આશ્રમના કેટલાક શું કરતા કાર્યો કરતા હતા અને આશ્રમમાં એ બધાના લાડકા હતા બીજું કે આશ્રમમાં ધ્યાન દંડા જ્ઞાન સમાધિ આ બધાની ચર્ચા કરવામાં આવતી હોવાથી એમના પિતા ચિંતિત હતા કોઈનો પણ પુત્ર જ્ઞાન નાની ઉંમરમાં બાળપણમાં જ્ઞાન ભક્તિ ધર્મ કર્મ વૈરાગ્ય સંસારને ત્યાગવાની વાત કરતો હોય સત્યને શોધવાની વાત કરતો હોય આવી બધી વાતો થતી હોય ત્યારે કોઈના પણ પિતા શું હોય ચિંતિત હોય એમ ગૌતમ બુદ્ધના પિતાને પણ ચિંતા હતી કે ક્યાંક મારો પુત્ર સંસારનો ત્યાગ કરી અને સંન્યાસીમાં બની જાય અથવા સત્યની શોધમાં ગુરુનો ત્યાગ કરી અને મનમાં ભટકતો ના થઈ જાય આમ એમના પિતા શું હતા ચિંતિત હતા આ સિદ્ધાર્થ સંન્યાસી ન બને એ માટે એના પિતા શું હતા ચિંતિત હતા માટે એના યુવા અવસ્થામાં જ લગ્ન કરવામાં આવ્યા માટે એમના યુવા અવસ્થામાં શું કરવામાં આવ્યું લગ્ન કરવામાં આવ્યા અને એમની પત્ની હતી અને એ પત્નીનું નામ હતું યશોધરા આ યશોધરા એ પુત્ર હતો અને પુત્રનું નામ શું હતું જીવન સમય અને જાતક કથા વિશેની માહિતી મળે છે એનો જન્મ ઈસવીસન પૂર્વે 567 માં થયો હતો ગૌતમ બુદ્ધના પિતાનું નામ સુદોધન હતું એની માતાનું નામ મહાદેવી હતું એમની પત્નીનું નામ યશોધરા હતું એમના પુત્રનું નામ રાઘવ હતું અને એમની પાલક માતાનું નામ ગૌતમ પ્રજાપતિ હતી હવે એમના ગુરુનું નામ આલાર કલામ નામના ઋષિ નો આશ્રમ હતો એ એમના ગુરુ હતા આલાર કલામ આખો દિવસ એના પિતાની ચિંતા સતાયા કરતી હતી કે ક્યાંક મારો પુત્ર સંન્યાસી તો લઈ જઈ જાય માટે એના પિતાએ યુવા અવસ્થાના આદર ગૌતમ બુદ્ધના શું કર્યું હોય લગ્ન કર્યા અને એમની પત્ની યશોધરા અને એમનો એક પુત્ર થયો અને પુત્રનું નામ હતું રામ આપણે અત્યાર સુધી વાત કરી એમના જીવન વિશે એમના માતા પિતા વિશે આ બધાની વાત આપણે અહીંયા કરી હવે આપણે એમના ગુરુત્યાગ અને સાધના વિશેની વાત કરીએ કે શા માટે એમને ગુરુનો ત્યાગ કર્યો એમને કેવી રીતે સાધના કરી જો કોઈ માણસ 25-30 વર્ષનું થાય ત્યારે એમને જીવનની શરૂઆત થતી હોય છે જીવન એનું ચરમ સિવાય આવેલું ઉભું રહેતું હોય છે વિદ્યાર્થી પણ ગૌતમ બુદ્ધ એક નાની ઉંમરે એટલે કે 30 વર્ષની ઉંમરે જ્ઞાન અને સત્યની શોધમાં એમણે શું કર્યું ભાઈ ગ્રહનો ત્યાગ કર્યો અને સંન્યાસ કરવાનું નક્કી કર્યું
जो एक राजवी क्षत्रिय कुटुंब में जन्मेलो व्यक्ति, एक राजवी एक क्षत्रिय कुटुंब में जन्मेलो व्यक्ति नानी उम्र लेके 30 वर्ष की उम्रे पोते शु करे से गुरु त्याग करे से। जो विचार करो सत्य ने सुधवा गुरु त्याग करे सन्यासी बनवानो पोते नथी करे। एक रात्रे પોતાની પ્રિય ગોળો એટલે કે કંથક અને એનો જે સાથી હતો એટલે કે સંગ આ બધાને લઈ અને નદી કિનારે રાજ બહાર આવી જે નદી હતી આ નદીના કિનારે ગયા। જો રાત્રિના સમયે કોઈ દેખી ના જાય કોઈને રોકી ના જાય એટલે એક રાત્રિના દિવસે સોરી એક રાત્રિએ પોતાના પ્રિય ઘોડા કંથક અને સાથી સંગને લઈને જો પ્રિય ગોળો પ્રિય बोलो नाम सु तो पंथक अने सारथी एम सु नाम तो भाई सन। आ यार विद्यार्थी मित्रों आ चैप्टर माथी जो कोई प्रश्न पूछाई सके तो घना बड़ा प्रश्न पूछी सके तुमने के अपने बालक नो नाम सु हो तो एनो जन्म ऐसे सुपुरे के आगे थे हो तो एनी माता नो नाम सु हो तो एना पिता नो नाम सु हो तो एनी पत्नी नो नाम एना पिता नो नाम એમની બાળક માતા તરીકે કોણે એમનો ઉછેર કર્યો। હા એમના જન્મ વિશેની માહિતી આપણે કોથી પ્રાપ્ત થાય છે એના ગુરુ અને ગુરુનું નામ શું હતું। હા આ ઉપરાંત એમનો જે પ્રિય ઘોડો હતો ઘોડાનું નામ શું હતું એમનો જે સાથી હતો સાથીનું નામ શું હતું વગેરે વગેરે જેવા પ્રશ્નો કાઢીને પણ એમને પૂછવા હોય તો પૂછી શકાય। માટે આ આ બધી બાબતો આ બધી ડિટેલ આ બધું ધ્યાનથી વાંચવું અને ચોપડાના અંદર જો સાધ્યાયનો જે ચોપડો છે વિદ્યાર્થી મિત્રો બનાવવાનો છો સામાજિક વિજ્ઞાનનો જે સ્વાધ્યાયનો ચોપડો એના અંદર એક ટોપિક વાઇઝ મુદ્દા વાઇઝ લખવું એનું સ્વાધ્યાય પણ બધું લખવું જેથી કરી ચેપ્ટર ચાલે પ્રકરણ ચાલે એમ તમને ભારણ પણ દે આવે અને સાથે સાથે જ્ઞાન પણ તમને મળતું રહેશે અને એની સમજ પણ તમને પડશે। અહીંયા હું ચલાવીશ તમે જો એની પાસે અભ્યાસ નહીં કરો તો તમને એના વિશે ખ્યાલ આવશે। માટે જ્યારે કોઈ પણ ભાગ ચાલે એના પછી જેટલું ચાલ્યું હોય એટલું એક બે વાર વાંચી જવું ધ્યાનથી અને એના વિશે થોડું થોડું લખી દેવું મુદ્દા વાઇઝ લખી દેવું છે બે લખ્યું છે એ રીતે તમારે પણ નોટ ના અંદર ઉતારી દેવું જેથી તમને પણ એ યાદ રહી જાય। વારી ઘડી વાગણ હોવાથી કોઈ પણ ઘટના કોઈ પણ વસ્તુ આપણને યાદ રહેશે એ પણ યાદ રહી જાય બરોબર તો ધ્યાન રાખો। ચલો આપણે વાત કરતા હતા કે 30 વર્ષની ઉંમરે જ્ઞાન પ્રાપ્તિ માટે સત્યની શોધમાં એટલે ગુરુનો ત્યાગ કર્યો અને સંન્યાસી બનવાનો અને જો પિતાની વાત સાચી પડી પિતાનો ડર સાચો પડ્યો પિતાને હતો કે મારો પુત્ર સંન્યાસી થશે અને જો 30 વર્ષની ઉંમરમાં એને ગુરુ ત્યાગ કરવાનો નક્કી કર્યો। એક રાત્રિએ કોઈ ખ્યાલ ના આવે એ રીતે પોતાના પ્રિય ગોરો કંથક અને સાથી છંદને લઈને રાજ્ય બહાર આવી જે નદી હતી અને નદી કિનારે ગયા। જોજો નદી સમય એને પહેલેલા જે રાજવી ભજ રાજવી કુટુંબમાંથી આવેલો ક્ષત્રિય કુટુંબમાંથી આવેલો હતો માટે એને જે પહેરેલા જે વસ્ત્રો હતા જે અલંકાર એટલે કે આભૂષણો હતા ચરણ પાદુકાઓ હતી આ બધાનો એને શું કર્યું ભાઈ ત્યાગ કર્યો। ત્યાગ કર્યો એટલે કે બધું ઉતારી અને એનો જે સાથી હતો સંગ હતો એ સંગને કુટુંબી બાંધીને આપી દીધું અને આભૂષણો કપડાં આપી કથકને લઈને રાજમહેલ જવા માટેની આજ્ઞા હવે જેવું એ બધું ક્ષત્રિય હતું રાજા રાજાની આજ્ઞાનો અનાદર સાથી સેવક કરી શકે નહીં માટે એને જે ઉતારેલા આભૂષણો જે વસ્ત્રો હતા આ બધું કિંમતી જે સામાન હતો એ પોટલીમાં બાંધી એના સાથી સંગને આપ્યો અને એને કહ્યું કે તું કંથકને લઈ અને રાજમહેલમાં પાછો જવાની આજ્ઞા આપી અને પોતે સંન્યાસી વસ્ત્રો ધારણ કરી અને જંગલ તરફ જો વિચાર કરો એક રાજવી કુટુંબમાં જન્મેલો એક પુત્ર ગૌતમ બુદ્ધ આજે આપણે બધા એમને જે ઓળખીએ છીએ એ ગૌતમ બુદ્ધ એટલે કે સિદ્ધાર્થ એ સિદ્ધાર્થ બાળપણથી જેના અંદર સામાજિક કુરિવાજો અસમાનતા અનૈતિકતા દૂર કરવાની જેનામાં ભાવના હતી સમાજમાં રહેલા કેટલાક કુરિવાજોને નાથવા માટે થઈ એને ગુરુનો શું કર્યો ભાઈ ત્યાગ કર્યો। પિતાને ડર હતો કે પુત્ર સંન્યાસી થશે તો પુત્રના લગ્ન કરવામાં આવ્યા અને એક પુત્ર હતો એટલે પુત્રનું નામ રાહુલ હતું એ રાહુલ
एक पुत्र एक पत्नी हुआ छता पण એમને સમજ આપી એમને જ્ઞાન આપી અને કહ્યું કે હું સમાજ માટે દેશની સેવા માટે ગુરુનો ત્યાગ કરું છું માટે એમને પણ એનો વિરોધ ન કરી અને એમને એક રાત્રિના સમય કોઈને ખ્યાલ ના આવે એ રીતે પોતે અલંકાર અને વસ્ત્રો ત્યાગી પોતાનો જે સાથી હતો એને બધું આપી અને એમનો જે પ્રિય ઘોડો એટલે પ્રિય ઘોડો કોણ હતો ભાઈ કથક એક કથક ને આપી અને સાથી જેમનું વસ્ત્રોને આપી અને ત્યાંથી મહેલમાં પાછા જવા માટેની આજ્ઞા આપે છે મહેલમાં જવાની આજ્ઞા આપ્યા બાદ ગૌતમ બુદ્ધ જંગલ તરફ પ્રયાણ કરે છે એટલે કે એ ગુરુનો ત્યાગ કરી સંન્યાસી બને છે જંગલ તરફ આગળ વધે છે બુદ્ધિ ગયા પાસે પીપળાના વૃક્ષ નીચે બેસી અને સત્યની શોધમાં જો ત્યારબાદ બિહારના અંદર આપણું જે બુદ્ધિ ગયાનું જે તીર્થ છે આ તીર્થ ધામમાં જાય છે અને તેઓ એક પીપળાના વૃક્ષ નીચે બેસે છે અને બેસી સત્ય અને જ્ઞાન પ્રાપ્તિ માટે સાધના શરૂ કરે છે જો બુદ્ધિ ગયા જાય છે તેઓ સત્ય અને જ્ઞાનની શોધ માટે શું કરે છે સાધના શરૂ કરે છે એટલે કે તપ શરૂ કરે છે ઘણા દિવસોથી સાધના પછી વૈશાખી પૂર્ણિમાના દિવસે જો ઘણા દિવસો સુધી સાધના કરે છે અને વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું અને આ જ્ઞાન પ્રાપ્ત થતા સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ કહેવાયા જો સિદ્ધાર્થ હતા પહેલા એનું નામ શું હતું સિદ્ધાર્થ હતું સિદ્ધાર્થમાંથી એ બુદ્ધ કહેવાયા બુદ્ધનો અર્થ જાગૃતિ કે જ્ઞાની થાય છે પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાય જો બુદ્ધનો અર્થ જાગૃત કે જ્ઞાની મો અર્થ જાગૃત કે જ્ઞાની કહેવાય જો જંગલ તરફ પ્રયાણ કરે જંગલ તરફ પ્રયાણ કરી અને પછી બુદ્ધિ વિજ્ઞાન જાય છે તો એક પીપળાના વૃક્ષ નીચે બેસી અને તપ અને સાધના કરે છે સત્ય અને જ્ઞાન પ્રાપ્તિની સાધના કરે છે કેટલાક દિવસો વીતી જાય છે એક સમય વૈશાખી પૂર્ણિમાના દિવસે તેને જ્ઞાન પ્રાપ્ત થયું આ જ્ઞાન પ્રાપ્ત કરતા એ સિદ્ધાર્થમાંથી ભગવાન બુદ્ધ કહેવાયા અને ત્યારબાદ લોકો એમને ગૌતમ બુદ્ધના નામથી ઓળખે છે હવે આપણે એનો ઉપદેશ અને આગળની જે વાતો છે એ વાતોની આપણે ચર્ચા આપણે ભાગ નંબર બે માં કરીશું તો વિદ્યાર્થી મિત્રો આજે જે આપણે શીખ્યા આજે જે ચાલ્યું એ ધ્યાનથી અભ્યાસ કરો જેથી કરી તમને કોઈ એવી તકલીફ ના પડે અને આવનારા સમયમાં પણ આ ઉપયોગી થઈ પડે અને આમાં આપણા જે ટોપિક હતા મુદ્દાઓ હતા એ મુદ્દાનો પણ ચોપડાના અંદર ઉલ્લેખ કરવો જય રાજારામ અસ્તુ